नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमारो स्वागत छे। अगाउना वीडियो नी अंदर आपणे तमारा धोरण 10 नी अंदर आवती सप्लिमेंटरी रीडिंग बुक ब्लेक बग जे तमारा प्रश्नपत्र ना परिरूप प्रमाणे सेक्शन बी नी अंदर 5 मार्क नी अंदर पूछाती होय छे, जेनो क्वेश्चन नंबर छे 19-23। एना विविध पेरेग्राफ विषे पेरेग्राफ से मत लेवामां आव्यो, तो ब्लेक बगनी अंदर जे पाठ अलग अलग आपवामां आव्यो एमांथी पेरेग्राफ लईने आपणे समजावानो प्रयत्न कर्यो। ए सीरीज जे चालू करी, श्रृंखला चालू करी हती, एमां घणा वीडियो बनाव्या छे। आजे आपणे आ वीडियोनी अंदर पण एवा ज एक पेरेग्राफ साथे फरीथी अभ्यासनी शरूआत करीशुं, अने एना अंदर एना आधारे कॉम्प्रिहेन्शन जे आखो मुद्दो छे, मतलब कि तमे शुं अर्थग्रहण कर्युं अने कई रीते तमे पोताने जवाब व्यक्त करी शको छो, एना टेस्टिंग माटेनी आजे अहींया प्रश्नपत्रना परिरूप प्रमाणे आखो पोर्शन छे, एमांथी पूरा मार्क्स कई रीते आवे एनो प्रयत्न आपणे करीशुं। आजे आपणे एक नवा पेरेग्राफ साथे अहींया अभ्यासनी शरूआत करीए। तो आ जे पेरेग्राफ छे एनी अंदर एक मधरनी स्टोरी, एक व्यक्तिनी मुलाकात अने एना पोताना बाळक विशेना जे मंतव्यो छे, रजू थया અને બાળક પછી કલકત્તા જાય છે એની આખી વાત છે। તો ચાલો મિત્રો આપણે આ પેરેગ્રાફને શબ્દશ સમજી અને એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય અને કઈ રીતે આન્સર અપાય એ સમજવાનો પ્રયત્ન કરીએ। મધર વોઝ સરપ્રાઇઝ લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર। મધર મીન્સ કે માતાની વાત છે, વોઝ સરપ્રાઇઝ અચંબિત થઈ ગઈ, આશ્ચર્ય થયું ક્યારે, તો કે લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર, કોઈ ત્રાહિત વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, જે અજાણી વ્યક્તિ આવી એને જોઈને એ સરપ્રાઇઝ થઈ ગઈ હતી। હી વોઝ બિશ્વંભર, અને આ જે સ્ટ્રેન્જર હતી, ત્રાહિત વ્યક્તિ, જે અજાણી વ્યક્તિ છે, કોણ છે, તો કે એ બિશ્વંભર હતા। બિશ્વંભર કોણ હતા, તો કે ફતિક્સ મેટરનલ અંકલ, ફતિક નામનો જે વ્યક્તિ છે ફળી, એના મેટરનલ, મેટરનલ મતલબ માતૃપક્ષના કે માતા તરફથી હોય એવા સંબંધી, અંકલ મતલબ કે કાકા કે મામા કોઈ પણ હોઈ શકે, કે ભાઈ જે માતા હતી એને જ્યારે એ અજાણી વ્યક્તિને કે ત્રાહિત વ્યક્તિને જોઈ ત્યારે સરપ્રાઈઝ અચંબિત થઈ ગઈ, અને આ જે વ્યક્તિ હતી એ બિશ્વંભર હતા, અને એ બિશ્વંભર પોતે જેનું નામ બિશ્વંભર છે એ ફતિકના માતૃપક્ષના અંકલ હતા। સી વેલકમ્ડ હિમ એન્ડ ટચડ હિઝ ફીટ, જ્યારે તેમને ઓળખી ગયા ત્યારે માતાએ શું કર્યું, સી વેલકમ્ડ હિમ, તેને તેનો આદર સત્કાર કર્યો, અને ટચડ હિઝ ફીટ મતલબ કે એના પગે લાગી, ટચ ફીટ ટચ મતલબ અડુપ, અહીંયા આપણે એને નમન કર્યું કે પગે લાગી એ અર્થમાં લઈશું। બિશ્વંભર કેમ ટુ સી હિઝ સિસ્ટર આફ્ટર મેની ઇયર, આપણે આગળ કે સ્ટ્રેન્જર કેમ લાગ્યું, તો ભાઈ બિશ્વંભર જે છે પોતે આ વ્યક્તિ કેમ ટુ સી, એ જોવા માટે, સંભાળ લેવા માટે કે ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા, કોની, તો કે હિઝ સિસ્ટર, પોતાની બેનની, ક્યારે, તો કે આફ્ટર મેની ઇયર, ઘણા વર્ષો પછી, ઘણા વર્ષો પછી એ બિશ્વંભર આવ્યા હતા પોતાની બેનને મળવા માટે। ધ બ્રધર આસ્કડ અબાઉટ ધ સ્ટડીઝ ઓફ ધ ટુ બોયઝ, અને બિશ્વંભર જે માતૃપક્ષ તરફથી એના અંકલ હતા એટલે આજે એના બેનને મળવા એટલે એને વાતચીતમાં પૂછી લીધું, કે ધ બ્રધર આસ્કડ, એને પૂછ્યું શેના વિશે, તો અબાઉટ સ્ટડીઝ, અભ્યાસ વિશે, કોના અભ્યાસ વિશે, તો ઓફ ધ ટુ બોયઝ, એ પોતાની બેનના જે બે બાળકો હતા એનો અભ્યાસ કઈ રીતે ચાલે છે એના વિશે એને ખબર અંતર પૂછ્યા કે પૂછી લીધું। ધ સિસ્ટર સેડ ધેટ, અને જ્યારે એના ભાઈએ એને પૂછ્યું ભાઈ એનો અભ્યાસ કઈ રીતે ચાલે, ત્યારે એની જે બેન હતી એને કહ્યું, સિસ્ટર સેડ દે, એની બેને કહ્યું કે ફટિક વોઝ ન્યુસન્સ ફોર હર, આ જે ફતિક જે નામનો જે એનો બાળક છે, વોઝ અ ન્યુસન્સ, ન્યુસન્સ મીન્સ કે એક ત્રાસરૂપ વ્યક્તિ, જે કહ્યું કામ કરતો ના હોય એવો, આપણે જેને ઉપદ્રવ કહીએ છીએ, ન્યુસન્સ મીન્સ ઉપદ્રવ, કે ત્રાસરૂપ વ્યક્તિ છે, ફોર હર, તેની માટે, એની બેને કીધું કે મારા માટે આ જે ફતિક છે એ એક ન્યુસન્સ છે, મતલબ કે ત્રાસરૂપ વ્યક્તિ છે। હી વોઝ ડિસઓબિડિયન્ટ એન્ડ વાઇલ્ડ, હી વોઝ ડિસઓબિડિયન્ટ, એનો આખો નેચર, એનો સ્વભાવ કેવો છે એની વાત છે, કે ફટિક જે છે કેવો છે, તો કે ડિસઓબિડિયન્ટ, ડિસઓબિડિયન્ટ મતલબ અવગણના કરનાર, જે કંઈ વસ્તુ એને વડીલ દેવા કહેવામાં આવે એ માનતો ન હોય એવો, અને વાઇલ્ડ મતલબ કે જંગલી, અસંસ્કારી, કે આ જે ફટિક નામનો મારો જે દીકરો છે એ કેવો છે, તો કે અસંસ્કારી અને અવગણના કરનાર, જે કહ્યું માનતો નથી એવો છે। બટ મખણ વોઝ વેરી ગુડ એન્ડ જેન્ટલ,
અને બીજા સનનું નામ છે એના મખન, કે પછી એને કહ્યું કે બટ મખન વોઝ વેરી ગુડ, મારો જે મખન નામનો બાળક છે એ ખૂબ સારો છે, વેરી ગુડ એન્ડ જેન્ટલ, અને એ સંસ્કારી પણ છે, એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ, અને એને વાંચવાનો ઘણો શોખ છે. જ્યારે અભ્યાસની વાત આવી એટલે માતાએ કહ્યું કે ભાઈ મારો ફતિક નામનું જે આ સન છે એ થોડો ન્યુસન્સ, મતલબ કે ત્રાસરૂપ વ્યક્તિ છે, એને કહ્યું માનતો નથી, પણ એની સરખામણીમાં મખન છે એ વેરી ગુડ, ખૂબ સારો છોકરો છે, અને જેન્ટલ સંસ્કારી પણ છે, અને વેરી ફોન્ડ, ફોન્ડ ઓફ મતલબ કે શોખો રીડિંગ, મતલબ કે વાંચન, અને વાંચનનો ઘણો શોખ છે. વિશ્વંબર કાઇન્ડલી ઓફર્ડ ટુ ટેક ફરીક ટુ કોલકાતા એન્ડ એજ્યુકેટ હિમ ધેર વિથ હિઝ ઓન ચિલ્ડ્રન. અને જ્યારે વિશ્વંબર એ વાત સાંભળી ત્યારે વિશ્વંબર કાઇન્ડલી ઓફર, એને પ્રસ્તાવ મૂક્યો. શું પ્રસ્તાવ મૂક્યો? તો કે ટુ ટેક, લઈ જવાનો. કોને? તો કે ફતિકના નામનો જે છોકરો છે એને લઈ જવાની ઓફર કરી, અથવા કે પ્રસ્તાવ મૂક્યો. ક્યાં? તો કે ટુ કલકત્તા લઈ જવા માટે, અને એજ્યુકેટ હિમ, અને ત્યાં અભ્યાસ કરાવવાનો, ત્યાં શિક્ષણ આપવાનો. ધેર વિથ હિઝ ઓન ચિલ્ડ્રન, પોતાના જે બાળકો હતા વિશ્વંબરના બાળકો ભણતા હતા, ત્યાં લઈ જઈ અને એને એની સાથે ભણાવવાનો એને પ્રસ્તાવ મૂક્યો. ધ વિડો મધર એગ્રીડ રેપિડલી. અને જ્યારે આ પ્રસ્તાવ સાંભળ્યો કે ભાઈ હું તારા બાળકને મારી સાથે લઈને મારા જે બાળકો ભણે છે એની સાથે અભ્યાસ કરાવીશ, ત્યારે વિડો મધર, વિડો મતલબ કે વિધવા, એની જે બેન વિધવા હતી એ વિધવા માતા એગ્રીડ એટલે સંમત થઈ ગઈ. રેડીલી મતલબ કે તરત જ, કારણ કે જે ફતિક હતો એનું કહ્યું માનતો હતો ને, એને અહીંથી લઈ જવાની આ ભાઈએ વાત કરી, એટલે એ જે વિધવા માતા હતી એ તરત જ તૈયાર થઈ ગઈ મોકલવા માટે. ફતિક એગ્રીડ ટુ ગો કલકત્તા જોયફુલી. અને સામા પક્ષી જે ફતિક, જેના વિશે આપણે કીધું કે ન્યુસન છે, એ પણ એગ્રીડ, એ પણ સંમત થઈ ગયો ટુ ગો કલકત્તા જવા માટે. જોયફુલી મતલબ આનંદિત, કે આનંદથી, કોઈ પણ જાતની ધમપછાડા કે ગળમતલબ કે બીજી કોઈ વસ્તુ કર્યા સિવાય એ પોતે પણ કલકત્તા જવા માટે તૈયાર થઈ ગયો. હી વોઝ વેરી ઈગર ફોર ધેટ, ઈગર મતલબ આતુર હોવું. અને જ્યારે એને ખબર પડી કે મને કલકત્તા ભણવા લઈ જવાના છે, ત્યારે હી વોઝ વેરી ઈગર ફોર ધેટ, એના માટે ખૂબ જ આતુર હતો. એટ નાઇટ હી લે અવેક મોસ્ટ ઓફ ધ ટાઈમ. અને ખબર હતી કાલે સવારે જવાનું છે કલકત્તા, એટલે એટ નાઇટ રાત્રિ દરમિયાન, હી લે અવેક મતલબ જાગતો જ પડ્યો રહ્યો. મોસ્ટ ઓફ ધ ટાઈમ, આખી રાતની અંદર મોટા ભાગનો સમય એ સૂઈ શક્યો નહીં, એને જાગતો જ રહ્યો. એઝ અ પાર્ટિંગ ગિફ્ટ હી ગેવ મખન હિઝ ફિશિંગ રોડ હિઝ બિગ કાઇટ એન્ડ હિઝ માબાલ. અને જ્યારે એને સવારે કલકત્તા જવાનું થયું ત્યારે એઝ અ પાર્ટિંગ ગિફ્ટ મતલબ કે જુદા પડતા વખતે બીજા કોઈ આપણા સ્નેહીજનને આપણે જે ભેટ આપતા હોય તે, કે જુદા પડતી વખતે એને ભેટ આપી. હી ગેવ મખન, કોને આપી? તો એના ભાઈ જે નાનો હતો મખન, એને પાર્ટિંગ ગિફ્ટ, જુદા પડતા વખતે જે ભેટ આપી એ શું હતું? તો કે ઇઝ ફિશિંગ રોડ મતલબ માછલી પકડવાની જે વસ્તુ આવે છે તે, માછલી પકડવાનું ફિશિંગ રોડ, બિગ કાઇટ એની જે પાસે મોટી પતંગ હતી તે, એન્ડ હિઝ માબલ અને એની જે રમત રમવા માટે નાના બાળકોની જે લખોટીઓ આવે છે તે, આ બધી વસ્તુઓ એને એના ભાઈ મખનને પાર્ટિંગ ગિફ્ટ, જુદા પડતા વખતની ભેટ તરીકે આપી. મિત્રો, આ જે પેરેગ્રાફ છે એ તમારો બ્લેક બુકમાંથી લેવામાં આવ્યો હતો. જો આ પ્રકારના પેરેગ્રાફ જ્યારે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે ત્યારે આપણને વોક્યુબ્યુલરી મતલબ કે શબ્દાર્થની પૂરેપૂરી ભાન હોવી જોઈએ, તે ત્યારે આપણે આ પેરેગ્રાફને સમજી શકતા હોઈએ છીએ. અને આ પેરેગ્રાફ ઉપરથી અહીંયા તમને નીચે 5 પ્રશ્નો આપેલા છે. એ 5 પ્રશ્નો શા માટે હોય છે? તમે આ પેરેગ્રાફની અંદર તમારા નોલેજ પ્રમાણે, તમારા જ્ઞાન પ્રમાણે કેટલું સમજી શક્યા અને તમે કઈ રીતે એના વ્યક્ત જવાબોને વ્યક્ત કરી શકો, એના ટેસ્ટિંગ માટે આખો પોર્શન આ ક્વેશ્ચન પેપરની અંદર પૂછવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે ક્વેશ્ચન જે આપેલા છે 5, એના જવાબ કઈ રીતે આપી શકાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો છે, વાય વોઝ મધર સરપ્રાઇઝ ટુ સી ધ સ્ટ્રેન્જર. કે વાય વોઝ મધર સરપ્રાઇઝ, આ જે માતા છે એ અચંબિત શા માટે થઈ ગઈ, અને કોને લીધે? તો કે ટુ સી ધ સ્ટ્રેન્જર, અજાણ્યા વ્યક્તિને જોઈને એ શા માટે અચંબિત થઈ ગઈ અને આશ્ચર્ય શા માટે લાગ્યું? તો આપણે પેરેગ્રાફની અંદર જોયું કે એ માતૃ, મેટરનલ મતલબ માતૃપક્ષ તરફથી, એક તો એની બેન જ હતી અને એ પણ એના ભાઈને જોઈને અચંબિત શા માટે થઈ? તો કે ભાઈ ઘણા વર્ષો પછી પોતાની બેનને મળવા આવ્યો હતો, એ આપણો આન્સર હોઈ શકે. તો આનો આન્સરનો જવાબ આપણે આમાંથી શરૂ કરીશું.
વાય છે એટલે બિકોઝથી એક વાક્ય આની અંદર કારણરૂપ જોડીશું. તો મધર વોઝ સરપ્રાઈઝ, તો મધર વોઝ સરપ્રાઈઝ ટુ સી ધ સ્ટ્રેન્જર બિકોઝ મધર વોઝ સરપ્રાઈઝ ટુ સી ધ સ્ટ્રેન્જર બિકોઝ હી વોઝ હર બ્રધર, કારણ કે એનો ભાઈ હતો. હી વોઝ હર બ્રધર હુ હેડ કમ, હુ હેડ કમ ટુ સી હર, હુ હેડ કમ ટુ સી હર આફ્ટર મેની યર્સ, ઘણા વર્ષો પછી એને મળવા આવ્યો હતો એટલા માટે. હી હેડ કમ ટુ સી હર આફ્ટર મેની યર્સ, એટલે એને આશ્ચર્ય થયું કે મારો ભાઈ આજે કોઈ દિવસને આજે કેમ આવ્યો. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વોટ ડીડ મધર સે અબાઉટ ફતિક, ફતિક નામનો જે બાળક છે એના વિશે એની માતાએ વોટ ડીડ સે, શું કહ્યું. તો આપણને ખબર છે એને કીધું કે ભાઈ આ ન્યુસન છે એક જાતનો અને કહ્યું કરતો નથી. તો જ્યારે પણ તમને અંદર બોલેલા વાક્યો હોય એ તમારે રજૂ કરવાના હોય ત્યારે તમારે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના જે વ્યાકરણનો મુદ્દો છે એનો અભ્યાસ ઓલરેડી તમે કરેલો છે એના આધારે તમારે દેવાનો હોય છે. તો અહીંયા આપણે લખશું મધર સેડ ધેટ, મધર સેડ ધેટ ફતિક વોઝ અ ન્યુસન્સ ફોર હર, ફતિક વોઝ અ ન્યુસન્સ ફોર હર એઝ, શા માટે તો કે એઝ હી વોઝ ડિસઓબિડિયન્ટ એન્ડ વાઇલ્ડ, એઝ હી વોઝ ડિસઓબિડિયન્ટ એન્ડ વાઇલ્ડ, એ જંગલી જેવોને નહીં કહ્યું નહીં માનનારો વ્યક્તિ છે એટલે એના માટે ત્રાસરૂપ વ્યક્તિ છે. થર્ડ ક્વેશ્ચન ઇઝ વોટ ડીડ મધર સે અબાઉટ મખન, જે રીતે નેગેટિવ વસ્તુ ફતિક વિશે કીધી એમ અહીંયા મખન વિશે એની માતાએ પોઝિટિવ વસ્તુ કીધી હતી એ આપણે અહીંયા જવાબ સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા લખશું આપણે મધર સેડ ધેટ, મધર સેડ ધેટ મખન વોઝ વેરી ગુડ, મખન વોઝ વેરી ગુડ એન્ડ જેન્ટલ, મખન વોઝ વેરી ગુડ એન્ડ જેન્ટલ એન્ડ હી વોઝ ફોન્ડ ઓફ રીડિંગ, એન્ડ હી વોઝ ફોન્ડ ઓફ રીડિંગ, વેરી ગુડ ખૂબ સારો, જેન્ટલ મતલબ કે સંસ્કારી, અને વાંચ ફોન્ડ ઓફ કે શોખીન છે નો તો કે રીડિંગ વાંચવાનો શોખીન વ્યક્તિ છે, એવા શબ્દો એની માતાએ મખન વિશે કહ્યા હતા. ફોર્થ ક્વેશ્ચન ઇઝ વોટ ડીડ બિશંબર ઓફર, બિશંબર જેના મામા હતા એને શું ઓફર કરી. તો અહીંયા એને કીધું હતું ભાઈ હું કલકત્તા લઈ જાય છે એની વાત છે. તો એ જવાબ સ્વરૂપે અહીંયા આપણે આ રીતે લખીએ છીએ કે બિશંબર ઓફરનો અફોર્ડ કરી નાખશું, બિશંબર ઓફર ટુ ટેક, બિશંબર ઓફર ટુ ટેક ફતિક ટુ કોલકાતા, ફતિક ટુ કોલકાતા એન્ડ એજ્યુકેટ હિમ, એન્ડ એજ્યુકેટ હિમ ધેર વિથ હિઝ ઓન ચિલ્ડ્રન, વિથ is on children. Last question આપણો છે what did ફતિક give મખન as a parting gift, જે ફતિક છે એને મખન એના ભાઈ છે એને parting gift જુદા પડતી વખતે કઈ કઈ ભેટો આપી. તો આપણને ખબર છે ફિશિંગ રોડ આપ્યો હતો, એક મોટી પતંગ આપી હતી અને એની પોતાની લખોટીઓ. તો અહીંયા આપણે લખશું એઝ અ પાર્ટિંગ ગિફ્ટ, એઝ અ પાર્ટિંગ ગિફ્ટ અહીંયા તમને છેલ્લી લાઈન જોવા મળે, એઝ અ પાર્ટિંગ ગિફ્ટ હી ગીવ મખન ઇઝ ફિશિંગ રોડ ઇઝ બિગ કાઇટ એને ઇઝ માર્બલ, આખી આખી લાઈન પણ તમે અહીંયા આ જે છે એ જેનો જવાબ છે. તો આપણે અહીંયા એ જવાબ તરીકે લખી શકીએ એઝ અ પાર્ટિંગ ગિફ્ટ હી ગીવ મખન ઇઝ ફિશિંગ રોડ ઇઝ બિગ કાઇટ એન્ડ હિઝ માર્બલ. તો આ પ્રમાણે તમને સપ્લિમેન્ટરી રીડિંગમાંથી કોઈ પણ પાઠમાંથી, ઘણા બધા પાઠ છે એમાંથી કોઈ પણ પાઠમાંથી તમને અલગ અલગ ફકરા આપવામાં આવશે અને એના આધારે તમે શું સમજ્યા એ જ્ઞાન ચકાસવા માટે અલગ અલગ 5 પ્રશ્નો પૂછાશે જે તમારા માટે 5 માર્કના છે. તો મિત્રો આ રીતે અહીંયા આપણે વિડીયોમાં જે ફકરા સમજાવવાનો પ્રયત્ન કર્યા એ ઉપરાંત પણ તમારી પાસે અવેલેબલ જે સપ્લિમેન્ટરી બુક છે એનો અભ્યાસ કરશો તો તમને આસાનીથી આની અંદર 5 માર્ક્સનું જે છે એમાંથી પૂરા માર્ક્સ મળવાનો શક્યતા રહેલી છે. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી આવા ટોપિક સાથે બીજા કોઈ પેરેગ્રાફ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે ઘરે રહો, ભણતા રહો અને સુરક્ષિત રહો. આભાર.